આપણે વધારે વાત નહીં કરતા, તેમના લાઈન ટુ લાઈન ટ્રાન્સલેશનની આ લેક્ચરમાં વાત કરીશું. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારા ભાઈ વોલ્ટ હવે નથી રહ્યા. આ માય બ્રધર આ રોય ડિઝની દ્વારા લખાયેલું છે, તેમના ભાઈ વિશે લખે છે. રોય ડિઝનીના સગા ભાઈ છે વોલ્ટ ડિઝની. નો મોર એટલે ડેડ. યટ હિઝ ઇન્ફ્લુએન્સ લિંગર્સ લાઇક લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. ઇન્ફ્લુએન્સ એટલે એમની અસર, એમનો પ્રભાવ, અને લિંગર્સ એટલે સ્ટે, એટલે કે ટકી રહેવું, હેંગ અરાઉન્ડ આપણે એને કહી શકીએ, પરસિસ્ટ. તો કહે છે, મારા ભાઈ જીવિત નથી પરંતુ સ્ટુડિયો પર તેમનો પ્રભાવ એમનો એમ જ જીવંત છે, લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. વેર હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ, વેન હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં તેમના કાર્ટૂન બનાવ્યા, બરાબર છે, નેચર ફિલ્મ્સ બનાવી, ફીચર મૂવીઝ બનાવ્યા, દેટ મેડ હિમ નોન, અને એનાથી જાણીતા થયા, એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આખી દુનિયામાં એ પ્રેમ પામ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તે કાર્ટૂન નેચર ફિલ્મો ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા, અને સમગ્ર વિશ્વમાં પોતાને પ્રખ્યાત અને એક માનીતા, એક ચાહીતા બનાવ્યા હતા. તો આ બધું એ કઈ રીતે થયું, બરાબર છે, પોતાના સઘન સતત પ્રયત્નથી. તો આગળ જુઓ, ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આજે પણ હું જ્યારે આ સ્ટુડિયોના કાફલામાં, એટલે કે એના ગ્રુપમાં, સમૂહમાં જ્યારે હું પસાર થાઉં છું, ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, હેડ બાઉડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. તો આજે પણ જો વિચાર કરો, અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું, ત્યારે મહદ અંશે આશા રાખું કે તે ઊંચા, પછી પાતળા, અને મનમાં ઘણા નવા પ્રોજેક્ટ વિશેના વિચારો ધરાવતા વ્યક્તિને મળી લઉં. આમ તો કન્ટ્રી બોય એટલે ગામડિયાઓ, હા, હેડ બાઉડ એટલે મસ્તક તો હંમેશા નીચું જ નમાવી રાખતા, બરાબર, થોટ જાણે વિચારોથી ભરેલું હોય, પ્રોજેક્ટના નવા નવા વિચારો. તો આવા એક વોલ્ટ ડિઝનીની વાત તેમના ભાઈ અહીંયા આગળ કરે છે કે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ પણ કામ કર્યું ને, એની પાછળનું ડ્રાઇવિંગ બળ, હે, ચાલક બળ વોલ્ટ હતા. અમારા કાર્યો તો ઘણા, એમાં કયા કયા આવી જાય, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. એમ કહેવાય છે કે મૂવીઝ બનાવવાથી માંડી અને ડિઝનીલેન્ડની સ્થાપના કરીને તમામ કાર્યો પાછળ જો કોઈનો હાથ હોય કે કોઈનું મેઇન જો ફોર્સ હોય, તો એ હતું ડ્રાઇવિંગ ફોર્સ વોલ્ટ ડિઝની. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઈવ. લોકો, પરિણામ શું એવું, પરિણામે હાલમાં પણ લોકો તેમને એ રીતે યાદ કરે છે જાણે કે તેઓ જીવંત હોય. અહીં એઝ ઇફનો ઉપયોગ છે દોસ્તો, હેડ ક્લોઝ અપ સપોઝિશન. એઝ ઇફ અને એઝ તો બંને સમાનાર્થી છે. કરતા પછી વર ભૂતકાળનું રૂપ આવે છે, એક વચનના કરતા પછી, પણ વર જ મૂકવાનું છે. એટલે એઝ ઇફ હી વર સ્ટીલ અલાઈવ, જાણે કોઈ તમારે શરીરમાં છોકરો રમતો હોય ને, આપણે એવી કલ્પના કરીએ કે ધેટ બોય પ્લેઇઝ ક્રિકેટ, એઝ ઇફ હી વર કોહલી, જાણે કે તે કોહલી હોય, બરાબર, કોહલી તો છે નહીં એ છોકરો, પણ ની જેમ ધારણા, અનુમાન, એસેપ્શન. આગળ જુઓ, એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં દરેક સમયે કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે, અથવા તો કંઈ નવું બન્યું હોય, બને ને, તો સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક તો ચોક્કસ કહેશે જ, કોઈક તો કહેશે જ. શું કહેશે ખબર છે, શું કહેશે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. વોલ્ટને આ પસંદ પડશે કે નહીં, એ હું તો વિચારું છું. વિચાર કરો, દરેકને મનમાં એટલું થાય એમ કે વોલ્ટને ગમશે, પહેલી એની વાત આવે એમ, એને ગમશે, વિચાર કરો
કેટલા બધાના દિલ દિમાગ પર એણે આધિપત્ય સ્થમાય હોય છે. બરાબર વંડર, એટલે થિંકવું, વિચારવું. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. અને જ્યારે ખરેખર એવું થતું ને, હા, ત્યારે મને ખ્યાલ આવતો કે વોલ્ટે ખુદ જ આ યોજ્યું હતું. બરાબર, મને ચોખ્ખું થઈ જતું, રિયલાઇઝ થઈ જતું કે આ હિમસેલ્ફ વોલ્ટના જ પ્લાનિંગ છે. ફોર માય ઇમેજિનેટિવ, મારો ભાઈ કેવો હતો રોય ડિઝનીના મતે? તો કહે છે કે રોય ડિઝની કહે છે કે મારો ભાઈ વોલ્ટ કેવો હતો, તો કે ઇમેજિનેટિવ હતો, કાલ્પનિક હતો, કલ્પનાશીલ હતો. બરાબર, કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ મેનતો હતો. બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. મારો ભાઈ કેટલો મહેનતો હતો વિચાર કરો, ઘણા બધા પ્રોજેક્ટ હજુ ગતિમાં મૂક્યા છે જે અમને બાકીના બધાને ઘણા ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. હવે વોલ્ટનો આગળનો શોર્ટકટમાં કામ લાગે તેવો પેરેગ્રાફ. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે ને એ થોડા કોમ્પ્લેક્સ હતા, જટિલ હતા, સમજવા અઘરા હતા. ટુ ધ રાઇટર્સ, અહીં જો ક્વેશ્ચન આન્સર પણ એસ્ક્યુ આવશે, ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. તો રાઇટર્સ પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ શું વિચારતા હતા? હું વર્કડ વિથ હિમ, કે જે તેઓ કે જેની સાથે કામ કરતા હતા. હી વોઝ અ જીનિયસ. એ લોકો તો એક જ વસ્તુ કહેતા હતા, લેખકો, નિર્માતાઓ અને કાર્ટુનિસ્ટો. બરાબર, હે, એક જ વસ્તુ કે જીનિયસ છે, બુદ્ધિજીવી હતા, બસ આટલું જ. વોલ્ટની એક જ વ્યાખ્યા, હી વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. વોલ્ટ પાસે કોઈ પણ વાર્તા કે વિચારમાં અકલ્પ્ય, આપણને જનરલી ના આવે એવું, અકલ્પ્ય કલ્પનાઓને ઉમેરવાની અદમ્ય ક્ષમતા હતી. બહુ અદ્ભુત એનામાં સ્કિલ હતી. એક એવો સ્ટ્રોક ઉમેરતા ને જબરજસ્ત, કે આમ આપણને હસાવી દે. અને આગળનો પ્રશ્ન કે મિલિયન્સ ઓફ પીપલ, લોકોના મતે કેવા હતા? હુ વોચ હિઝ ટીવી શો, હી વોઝ અ વાર્મ, કાઇન્ડલી એન્ડ પર્સનાલિટી એન્ડ બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. લોકો માટે તો બહુ આનંદના હતા. જુઓ, કરોડો લોકો કે જે એમનો ટીવી શો જોતા, તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ લેવનારા એક મૃદુ, એક નમ્રશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. તો ધ બેન્કર્સ, અને હવે વાત કરીએ બેન્કરોની, તો બેન્કરના મતે હુ ફાઇનાન્સર્સ, કે જે અમને ફાઇનાન્સ કરતા, આર્થિક સહાય કરતા, એવા બેન્કર્સ. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. એ બેન્કર શું કહેતા ખબર? એને તો એમ જ લાગતું કે વાઇલ્ડ મેન છે, એક ખૂબ જોખમ લેનારા. અને પોતાને જે પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારના વ્યક્તિ લાગતા હતા. વિચાર કરો, એને શું કહેવાય ખબર છે? એક તો હેલ બેન્ટ કહેવાય ફોર બેંક રપ્ટસી. હેલ બેન્ટ એટલે રેકલેસલી ડિટરમાઇન્ડ અથવા તો રિઝોલ્યુટ, દ્રઢ નિશ્ચયી જેને કહેવાય ને, અડગ. અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, ખબર છે ને? ડગ ભર્યું કે ના હટવું, ના હટવું. તો આગળ જુઓ, બેંક રપ્ટસી એટલે ફેઇલર, એક પ્રકારની ઇન્સોલ્વન્સી, દેવાળિયું કરે ને, નિષ્ફળતા જેને કહેવાય ને. બરાબર, તો આ બેન્કરોને શું લાગતું હતું કે આપણે ઉધાર છે ને, આપણે જે ચૂકવ્યું છે ને, ફાઇનાન્સ હેલ્પ કરી છે ને, આ નિષ્ફળ રહેશે, નહીં નાદારી નોંધાવશે, આવા લાગતા હતા. અને હું મારી વાત કરું તો રોય ડિઝની કહે છે, ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે તો મારો ભાઈ તો અદ્ભુત કિડ બ્રધર, મારો લંગોટીયો ભાઈ હતો. જ્યારે જાતે બધા જોડે મોટા થયા ને, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. અને મારો ભાઈ છે ને ઇમ્પ્રેક્ટિકલ જે કહી શકાય ને, એવા સપનાઓથી ઘેરાયેલા, હંમેશા ઘેરાયેલો રહેતો, જેને તેણે સાચા પણ કરી બતાવ્યો. સાચું આ છે ને, સપના જોવા અને સાકાર કરવા, બે વસ્તુ જુદી છે ને. હા, વોલ્ટ ડિઝની આપણે આવી ગયા. ઓકે, ચલો જુઓ, હવે આની વાત કરીએ બાળપણી. જુઓ અહીં પેરેગ્રાફ દોસ્તો, ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારી જૂની વાડી હતી ને સફરજન, એપલ ફાર્મ, અને વીપિંગ વિલો એટલે એ એક પ્રકારના ઝાડ છે, લીલાછમ વૃક્ષો આવે વચ્ચે. વોલ્ટે બરાબર અહીં વાત કરી છે કે બહુ મસ્ત ગ્રીન અને બ્યુટિફુલ હતા મારા જૂના ફાર્મ પર. વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં આ વૃક્ષો વચ્ચે વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂન્સ દોર્યા હતા.
आई रिकॉल हाउ वॉल्ट एंड आई वुड स्नगल टूगेदर. दोस्तों स्नगल अहीं छे एनो अर्थ छे टू लाय ओर प्रेस क्लोज टूगेदर, जेने आपणे कडल कही छे, एम्ब्रेस, पथारी में एकबीजा साथ लपाईने सूई जवू होय पथारी माटी आटले कडल कहेवाय ने स्नगल कहेवाय. बरा पेलो एम्ब्रेस अलग मतलब आवे. यस बराबर छे. ओर्चार्ड एक अहीं शब्द छे, तमारे ए पण जोई लेजो. आ ओर्चार्ड छे વાડી, ખેતર માટે આપણે, પણ ફળોની વાડી એને ગ્રવ કહેવાય, જી આર ઓ વી ઈ. બરાબર છે. તો પ્રથમ સ્કેચ બનાવ્યા, તો રિકોલ કરે છે લેખક, એને યાદ કરે છે. મને યાદ છે જ્યારે રાત્રિમાં અમારા ઘરની નજીક ટ્રેન, હવે જો ટ્રેનને યાદ કરે છે, ક્યારે કે અમે એકબીજા લપાઈ છુપાઈ જતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વિસર. હન્ટિંગ એટલે કેવી, તો લખો વોન્ટિંગ એટલે વારંવાર આવ્યા કરતી હોય, ભૂલાય નહીં એવી. અનફર્ગેટેબલ એટલે વોન્ટિંગ કહેવાય, એડજેક્ટિવ છે. પરસિસ્ટન્ટ, બરાબર. તો હન્ટિંગ વિસલ ઓફ એ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. તો રાત્રિમાં અમારા ઘરની નજીકથી ટ્રેન ભયાનક વિસલ કરતી, હન્ટિંગનો અર્થ ભયાનક પણ લઈ શકો, ભયાનક વિસલ કરતી પસાર થતી, તેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને આમ લપાઈ છુપાઈ જતા, સ્નગલ થઈ જતા. બરાબર. અવર અંકલ માઇક વોઝ એન, આ ચિત્ર છે જુઓ, વોઝ હે અમારા એન્જિનિયર હતા માઇક. તો જુઓ શું લખ્યું છે કે અમારા અંકલ છે ને માઇક એન્જિનિયર હતા, ડ્રાઈવર હતા, એન્જિનિયર ડ્રાઈવર એન્ડ એન્જિનિયર. બરાબર. તો એન્જિનિયર હતા મને મતલબ ચલાવતા હતા. હી વુડ બ્લો હિઝ વિસલ, અને તે વિસલ વગાડતા, વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી, પોતાની વિસલ વગાડતા અને અમારા માટે જ તે. બરાબર. તો યર્સ લેટર, વર્ષો બાદ, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. અને હું તમને એમ કહું, ઘણા વર્ષો પછી એક અત્યંત જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બરાબર. તો નમસ્ટ ટાઈમ પી પેરેગ્રાફ છે. તેણે શિકાગોમાં કાર્ટૂન્સનો બનાવવાનો અભ્યાસ કર્યો. And then started a little animated cartoon company in Kansas City that flopped. And પછી કેન્સાસમાં એક નાની એનિમેટેડ કંપની શરૂ કરી હતી જે નિષ્ફળ ગઈ. આમ તો એનિમેટ ક્રિયાપદ છે, બહુ ઓછા વિદ્યાર્થીને એનો આઈડિયા હોય. એનિમેટ એટલે વિથ, યુ નો, ફિલ વિથ લાઈફ, અથવા તો તમે ક્રિયાપદ એવું પણ છે એનિમેટ માટે, એન લાઈવન, જીવંત બનાવવું, એન લાઈવન. બરાબર. તો આવી એક એનિમેટેડ કંપની શરૂ કરી પણ ફ્લોપ ગઈ. ફ્લોપ એટલે ફેલ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન બોલિવૂડ. તો જુઓ, રોય ડિઝની વાત કરે છે કે હું ત્યારે બરાબર લોસ એન્જલસ નામના સિટીમાં હતો અને વોલ્ટની ઉંમર હતી 21 વર્ષની, 21. તો રોય લખે છે કે હું લોસ એન્જલસમાં હતો જ્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે બોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. બરાબર. એક વખત થામ લીયા, નક્કી કર્યું હોય તો કરવું પડે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, અને હું સ્ટેશન પર એમને મળવા ગયો. હવે હું જ્યારે મળવા ગયો હતો ત્યારે એની પાસે મિલકતમાં શું હતું, હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ, સસ્તી, એકદમ જૂની પુરાણી હોય ને એવી, હાઉ ચીપ, નોટ કોસ્ટલી, દેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, કે જે સુટકેસ મામૂલી એવી હતી અને એની અંદર તેની દરેક જરૂરી ચીજવસ્તુઓ હતી. બિલોંગિંગ્સ એટલે ઘર વખરી, તમામ જરૂરી ચીજવસ્તુઓ. તો વિચાર કરો, એક સુટકેસમાં બધું આજીવિકા હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. પછી અમે અંકલ પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે કાર્ટૂન સિરીઝ શરૂ કરી જેનું નામ હતું કાર્ટૂન લેન્ડમાં એલિસ, આવું નામ આપ્યું. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ ગોઈંગ એટલે ખૂબ જ કપરો સમય હતો અમારા માટે. ઓછીના પૈસા લીધા હોય, ધંધો કર્યો હોય ને, એટલે તકલીફ જ હોય ભાઈ. વોલ્ટ ડીડ ઓલ હિઝ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. લખો ક્રેન્ક એટલે સ્ટાર્ટ, શરૂ કરવું. બરાબર. તો જુઓ શું કરતા, તો કે વોલ્ટે ઘણા એનિમેશન કર્યા અને હું જૂનો પુરાણો કેમેરા હતો ને લઈ તેઓના ફોટા પાડ્યા કરતો, કારણ કે મારી પાસે એક હતો ઓલ્ડ ફેશન કેમેરા ક્રેન્કડ, શરૂ કરતો એટલે ફોટા પડતો.
एलिस कार्टून डिड नॉट मेक मच ऑफ अ स्प्लैश. एलिन कार्टून छे एलिस, एने कंई बहु नफो न कर्यो, ज्याजी सफलता न मेळवी, बराबर. डिड नॉट मेक मच ऑफ अ स्प्लैश, नफो मेळवो, सफलता मेळवी, कामयाबी मेळवी. सो वॉल्ट स्टार्टेड अ न्यू सीरीज कॉल्ड ऑसवाल्ड ध रेबिट. એટલે વોલ્ટે નવી સિરીઝ શરૂ કરી જેને ઓસવાલ્ડ ધ રેબિટ એક સસલું એવું નામ આપવામાં આવ્યું, બરાબર. ઓસવાલ્ડ ડીડ બેટર, ઓસવાલ્ડનું કામ ઘણું સારું રહ્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. જ્યારે વોલ્ટ ન્યુયોર્કમાં જે ડિસ્ટ્રીબ્યુટર હતા, જેને ન્યુયોર્કમાં વેચાણકારો, એની પાસે વધારે પૈસા માંગવા ગયા પોતાના ભાગના, વધારે પૈસા એમ કે હવે અમને વધારે આપો એમ, ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયા, બરાબર. બોર્ડમાં પૂછાયેલો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ 4 માર્ક્સ, મોસ્ટ ટાઈમ પી છે, યાદ રાખજો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક? ડીલ, ડીલ્ટ, ડીલ્ટ, બરાબર. ડીલ એટલે વેપાર. તો વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કીડ? આઈ આસ્કડ. મેં પૂછ્યું, ભાઈ કેવા પ્રકારની ડીલ કરી બેટા? ભાઈને પૂછ્યું, વી હેવન્ટ ગોટ અ ડીલ. ત્યારે મને જવાબ આપ્યો કે આપણે કંઈ ડીલ કરી નથી. વોલ્ટ એડમિટેડ, કબૂલ કર્યું, એડમિટ એટલે કબૂલ કર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવાલ્ડ. એણે કહી મને કીધું કે ઓસવાલ્ડ છે ને એ કોપીરાઇટ છે, એટલે કે એણે બધા હક લઈ લીધા છે. ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટના હક મેળવી લીધા છે. હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તે હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ વધારવા માગે છે, ટેકિંગ ઓવર કરે છે, હસ્તગત કરી લે છે. એટલે કે તમામ હક એ જે છે સિરીઝ એને આગળ ધપાવવાના ડિસ્ટ્રીબ્યુટર પોતાના હાથ હસ્તગત કરી લે છે. સ્ટ્રેન્જ કહેવાય આ તો બહુ. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. મને આશ્ચર્ય એ થાય છે વાતનું, સ્ટ્રેન્જ અહીં એટલે લખ્યું છે, આશ્ચર્યની વાત તો એ છે કે વોલ્ટે જરાય નિરાશ નહોતો. બોલો, એટલું થયું તો ડાઉન હાર્ટેડ, નિરાશ. તો ડાઉન હાર્ટેડ લખો ડિપ્રેસ્ડ, એમાં તો લખો અનહેપી, અથવા લખો ડિસ્કરેજ્ડ, હતાશ. જરા પણ હતાશ નહોતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. લખો એન્થ્યુઝ એટલે એક્સાઇટ, અથવા લખો ગેટ સ્ટિમ્યુલેટેડ, ઉત્સાહી બનવું. વિચાર કરો, ઉત્સાહમાં આવ્યું, ઉત્સાહથી કહ્યું આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. જબરજસ્ત માણસ છે, જુઓ આ તાકાત છે ને. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, અને હું જે હવે સિરીઝ ચાલુ કરું છું એક માઉસ પર આધારિત છે, ઉંદર પર આધારિત છે. એન્ડ ધીસ ઇઝ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે તે આપણી પોતાની હશે. ઓન એટલે પોતાની માલિકી, બરાબર. આ માઉસ જ છે, જુઓ, અરે હે, બરાબર. ચાલો આગળ જુઓ, ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અને દોસ્તો, ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ છે, એમાં તો કંઈ ઘટે નહીં. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટના માઉસનું નામ હતું મિકી, બરાબર. એના વોલ્ટના ઉંદર મિકીએ શું દેખાવ કર્યો જુઓ. સેલિબ્રેટેડ ઇઝ 40th બર્થડે ઇન 1968, 1968માં 40મી વર્ષગાંઠ, 40મો જન્મદિવસ મનાવ્યો. અને યાદ રાખવા જેવું હવે જુઓ ભાઈ, એન્ડ ઇટ વોઝ હેપી, બહુ આનંદથી મનાવ્યો. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન, ક્વાર્ટર ઓફ અ બિલિયનમાં લખી લો 25 કરોડ, બિલિયન એટલે 100 કરોડ. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. તો ડિઝની મૂવી જોવાવાળો વર્ગ 25 કરોડ લોકોએ જોયું, બરાબર. સમજાઈ ગયું? આગળ જુઓ, 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો. 100 મિલિયનમાં લખી લો 10 કરોડ લોકોએ, કારણ કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય, એટલે 100 મિલિયન અહીં લખેલા છે. લખો 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. ઓકે, નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન્સ, એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. તો જો અહીં લખ્યું નિયરલી અ બિલિયન, તો લગભગ 25 કરોડ આપણે એમ માની લઈએ, બરાબર. નિયરલી લખેલું છે, લગભગ. અ બિલિયન રેડ ડિઝની બુક, તો ડિઝની બુક આમાં મેગેઝિન સામયિક વેચું. ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 10 મિલિયન એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને ત્યારે વોલ્ટ શું કહેતો ખબર? વોલ્ટ શું કહેતો?
એન્ડ મિકી હેઝ વર્લ્ડ યુઝડ ટુ સે, આ યુઝડ ટુનો ઉપયોગ છે હેબિચ્યુઅલ પાસ્ટ, મૂળરૂપ આવે એમની સાથે ભૂતકાળની કોઈ ટેવ કે આદત. શું કહેતો? સ્ટાર્ટેડ એટ ઓલ, શું કીધું કે આ બધી શરૂઆત મિકીએ કરી. હો વર્લ્ડે યાદ કરે કે આ બધી મિકી શરૂઆત તો એને કરી, આટલા કરોડ લોકો આવ્યા એટલે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વર્લ્ડ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. દોસ્તો એક વાત તો ક્લિયર છે કે મિકીએ વર્લ્ડની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું, કારણ કે મેચલેસ ઇમેજિનેશન કીધું છે, અને બીકમ રિયાલિટી ડ્રીમ્સને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાની વાત છે, એનું સર્જનહાર હતો વર્લ્ડ. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. ખાસ આ સાંભળવા જેવું છે, તેમની આ ક્ષમતા તેઓ કોઈ પણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા, ગમે તે પરિસ્થિતિ હોય, પ્રસંગ હોય, પણ આ એની જે કાબેલિયત છે, સ્કિલ છે, ક્ષમતા છે, એબિલિટી છે, એ એબિલિટીને ટર્ન ઓન કરી શકતા ચાલુ ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ, નાના મોટા કોઈ બી કાર્યક્રમ હોય, સ્થિતિ હોય કે પ્રસંગ હોય, પણ એમાં એક્ટિવ કરી શકતા. એક વખતનું એક્ઝામ્પલ, એક વન્સ વેન માય સન રોય ડિઝની, સોરી વેન માય સન રોય એડવર્ડ, આ રોય ડિઝનીનો દીકરો છે, રોય એડવર્ડ એટલે વર્લ્ડનો સગ્ગો ભત્રીજો, હેડ ધ મિસલ્સ. તો જુઓ, એક વખત એને મિસલ્સ થયા, મિસલ્સ તો મિસલ્સ એટલે ઓરી, અછબડા, આ કન્ટેજિયસ ડિઝીઝ. તો એક વખત આપણે આમ શીતળાનો રોગ, એક વખત જ્યારે મારા દીકરાને એ શીતળાનો રોગ થયો, અછબડા જેને કહીને, બરાબર ને, તો એ મિસલ્સ થયા, ત્યારે શું થયું? વર્લ્ડ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકીઓ. વર્લ્ડ આવ્યા અને તેમને પિનાકીઓની વાર્તા કહી સંભળાવી. હવે પિનાકીઓની વાર્તા એટલે વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે વાર્તા હજી બનાવી રહ્યા હતા, હજી રિલીઝ પણ નહોતી થઈ, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ વેન વર્લ્ડ ટોલ્ડ સ્ટોરી. અને જ્યારે વર્લ્ડે વાર્તા કહેતા ત્યારે શું થતું? ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. લખો વર્ચ્યુઓસો એટલે માસ્ટરલી પરફોર્મન્સ, કહે ને માસ્ટરલી, એક સ્કિલફુલ પર્સન, કુશળતાપૂર્વક, એમ અદ્ભુત આવડત ધરાવતી વ્યક્તિ, એને વર્ચ્યુઓસો કહેવાય. પરફોર્મન્સ એટલે દેખાવ. તો પિનાકીઓની વાર્તા કહેવાની એની સ્ટાઇલ કેવી હતી? અદ્ભુત કળા ધરાવતા હતા. હિઝ આઈઝ રિવર્ટેડ હિઝ લિસનર. દોસ્તો આઈએમપી શબ્દ છે રિવર્ટેડ, રિવર્ટ એટલે કોન્સન્ટ્રેટ કરવું અથવા એનગ્રોસ, તલ્લીન કરી નાખવું, ડૂબાડી દેવું, કોઈને મંત્રમુગ્ધ કરી દેવું, કે ને રિવર્ટેડ, બરાબર. કેમ કે વર્ચ્યુઓસોમાં આપણે શું લખવું? અનએક્સેપ્શનલ અથવા જીનિયસ, એને તમારે લખવું હોય તો સિમિલરમાં, બરાબર. એમ રિવર્ટેડમાં લખવું હોય તો ફેસિનેટેડ, અથવા તો મેસમેરિઝ્ડ, આશ્ચર્યચકિત, મંત્રમુગ્ધ કરી દીધા. તો એની ટેવ જ એવી હતી, એની આદત જ એવી હતી. જ્યારે વર્લ્ડ વાર્તા કહેતા ત્યારે તેને કહેવાની કે દર્શાવવાની અદ્ભુત કળા ધરાવતા, તેમની આંખો સાંભળનારને જકડી રાખતી. રિવર્ટેડ હિઝ મુસ્ટાસ ટ્વિચડ એક્સપ્રેસિવલી, તેની મૂછો લયમાં ફરકતી. હો મુસ્ટાસ એટલે મૂછો, ટ્વિચ એટલે ટુ ડ્રો, ટુ ફૂલ, અથવા તો ટુ મૂવ સડનલી એન્ડ શાર્પલી. અને મૂછોને આપણે વર્ડ ન ચડાવતા હોય, ઘણા આમળતા હોય ને એવી રીતે, બરાબર, લયમાં ફરકતી. આગળ જુઓ, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. તેના આઈબ્રોઝ એટલે નેણ, એ ઊંચી નીચી થતી, નેણ હલતી પણ, જુઓ, હે, રોઝ એટલે ઊંચું ને ફેલ એટલે નીચું. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કન્ડક્ટર. અને મ્યુઝિકલ કન્ડક્ટરની જેમ એના હાથ પણ મૂવ થતા, જુઓ, જાણે પોતે આમ કોઈ વાદ્ય વૃંદ નિયામક હોય ને, બરાબર ને, એની જેમ આમ તેમ લય સાથે, તાલ સાથે હાથ ઝૂલતા, નહીં લાઈવ
ટીચિંગનો મતલબ જ આ છે. ઓનલાઈન ટીચિંગમાં તમને એટલો આનંદ નથી આવતો કારણ કે અમે તમને દેખાતા નથી, એટલે અમારા ચહેરાના હાવભાવ હોય, હાથના હાવભાવ હોય તમે જોઈ શકતા નથી. એટલે તમને ઓનલાઈન ટીચિંગમાં તકલીફ જ હશે. હવે લોકડાઉનના સમયગાળા દરમિયાન આપણે કરવું જ રહ્યું. અને મારી જે જીસેમ સ્ટાર એજ્યુકેશન ચેનલ છે એમાં તો મેં કેટલાય વિડીયો બનાવી નાખ્યા છે, સ્ટાન્ડર્ડ 10, 11 અને 12. તમે કોઈ પણ વિડીયો જોવા હોય તો આ રીતે ઘરે બેઠા બેઠા આખું ટેક્સ્ટ બુક જોવું હોય તો પણ જોઈ શકો એવી મારી ગણતરી છે. પણ અત્યારે તો અમુક અમુક વિડીયો બનાવ્યા છે, જેટલા પોસિબલ બન્યા એટલા. બરાબર, તો તમે એનો લાભ લ્યો ઘરે બેઠા ગંગા. તો જુઓ, યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. વિચાર કરો, એનું દુઃખ ભૂલાવી દે. નાનકડો રોય આંખો પોળી કરીને વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તા એવો આમ લીન થઈને, તન્મય થઈને, આમ તનલીલ થઈને આમ સાંભળતો રહ્યો કે પોતાની બીમારી વિશે ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઈન્ટેડ. અને પછી જ્યારે વાર્તાનું અંતિમ ચિત્ર એને જોયું, જ્યારે ફિનિશ થઈ ગઈ આખી વાર્તા પૂરી થઈ ગઈ, ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ ગયો અને ડિસઅપોઈન્ટેડ થઈ ગયો. પિનાકુયોની વાર્તા એ ટાઈપની. ઇટ ડીડ નોટ સીમ એન એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ. તેને કીધું કે આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું. કહ્યું ટીવીમાં જેણે પિનાકુયોની વાર્તા જોઈ ત્યારે, બરાબર, જેટલું અંકલ વોલ્ટ કહેતા હતા ને ત્યારે લાગતું હતું. કારણ કે લાઈવ સમજાવતા હતા ભાઈ, તો લાઈવ કોઈ વ્યક્તિ સમજાવે અને એને એના માણસો દ્વારા આખું એનિમેટેડ થઈને ટીવીમાં રજૂ કરે, ફરક તો પડે યાર. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. ઘણા લોકો કે જે હ્યુમર એટલે રમૂજ, રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલ હોય, બરાબર, એની વાત કરે છે. તો વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. પણ વોલ્ટ આ રમૂજ કરવાનું કાર્ય હતું તો પણ ખૂબ જ ગંભીરતાથી એ વાત લેતા. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, ગ્લુમીલી એટલે ઉદાસપણે, બરાબર ને, થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. તે હંમેશા રમૂજી કાર્ટૂન હોય ને તો પણ આમ ઉદાસ થઈને, જાણે કે અસંતોષથી એની સામે જોઈને બેસી રહેતા. એમાં કંઈક ઉમેરવું હોય ને એટલે ટૂંકમાં ફનીએસ્ટ, ધ ફનીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે આર્ટિકલ ધ ESTી પ્રત્યે, બરાબર. કમ્પેરિઝન તમે શોપિંગ કમ્પેરિઝન નામનો વિડીયો જે સ્ટાર એજ્યુકેશનમાં છે ચેનલમાં, તમે એ જોઈ શકો છો. ધ ફનીએસ્ટ કમ્પેરેટિવ ડિગ્રી, સોરી સુપરલેટિવ ડિગ્રી, બરાબર. તો આગળ જુઓ, તો કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધીઝ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વર્લ્ડ છે ને એ પોતાની સાથે જે કામ કરતા ને એ લોકોની પણ ખૂબ જ કદર કરતા, બરાબર. ખાસ આ વસ્તુ કદર કરવી, વેલ્યુ કરવી, એ એક સંસ્થા માટે કે કોઈ પણ વ્યક્તિ માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. તમે પણ આ ઓનલાઈન કોઈ પણ વિડીયો જોતા હો, દરેક શિક્ષકે પ્રયત્ન તો કર્યો જ હોય, એને તમારે કદર તો કરવી જોઈએ. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ. વર્લ્ડમાં એ ખાસિયત હતી, દરેકની કદર કરતા પણ આખરી નિર્ણય હંમેશા પોતે જ લેતા. કારણ કે પોતાનું છે ને, દેતું ફાઇનલ જજમેન્ટ તો પોતાનો જ હોવો જોઈએ. વન્સ આફ્ટર વ્યુઈંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસઅપિયર્સ, હવે જો વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. એક વખત શું થયું કે કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેને પસંદ ના પડી, બરાબર છે, પસંદ ના પડી. એટલે એને શું કર્યું, વોલ્ટે અમારા લોકોના એક સમૂહને, બરાબર, અમારા ગ્રુપને, અમારા લોકોને એક સમૂહને કોના માટે બોલાવ્યા, કમેન્ટ્સ માટે બોલાવ્યા. તે બાબતે કમેન્ટ્સ આપવા બોલાવ્યા, કોલ્ડ એટલે બોલાવ્યા. વન આફ્ટર અનધર તે સ્પોક અપ, એક પછી એક દરેક બોલતા ગયા. દરેકે શું કીધું એ મહત્વનું છે. જુઓ, ઓલ ઇકોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, બધાએ શું કીધું કે વોલ્ટની એ કાર્ટૂન માટેની ના પસંદગીની તરફેણ જ કરતી વાત કરી. કોઈએ એની વિરુદ્ધમાં કંઈ ન કીધું. વોલ્ટે કહ્યું કે મને ના પસંદ છે તો બીજા બધાએ પણ એમ કીધું, અમને ના પસંદ છે. ઇકો એટલે પડકો, તો બધા એક જ પડકામાં જવાબ આપ્યો, બરાબર. કારણ કે પછી તો શું છે, કોઈ એની સામે ટૂંકમાં કંઈ દલીલ કરવા તૈયાર જ નથી. જાણે કે ક્રિટિસિઝમ, ટીકા ટિપ્પણી. આઈ વોઝ ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. એટલે પછી સ્નેપ એટલે લખો સ્પીક
एब्रुप्टली अथवा शार्पली एकदम वच्चे थी बोली उठवू अथवा वात कापीने बोलवू है बराबर एकदम वच्चे थी एने स्नेप डके भाई तो हवे एने वच्चे बोलवू पड़ू वॉल्ट ने शू बोलवू पड़ू कि तमे मारी तरफेण करो छो बराबर छे बताए मैं मंतव्यो पूछा छे तमने अने एने बदले तमे बधा मारी तरफेण करवा माँड्या छो तो हूँ एक काम करूँ हाँ वॉल्ट यस वॉल्ट नाम एक रबर स्टेम्प बनावी नाखू बराबर एक काम करो तमे छपावी नाखो कि बधा छपावी काटे એટલે શું મને કંઈ પણ પૂછું ને એટલે તમે સ્ટેમ્પ મારીને આપી દેજો એમ તમારે કંઈ કોમેન્ટ્સ કરવી જ નથી તો દેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ દેટ વોટ હી થોટ પછી તેઓ ત્યાંથી આગળ જાયેલા વિલ્ડ એટલે આગળ વધવું એન્ડ એક પ્રોજેક્ટનિસ્ટ ત્યાં હતો એમને પૂછ્યું બરાબર છે એમને પૂછ્યું કે તેમના વિચારો વિશે પૂછ્યું તો પ્રોજેક્ટનિસ્ટ સમજી ગયો હતો કારણ કે આ બધાના ચહેરા ઉપર જોઈને વોલ્ટ વચ્ચે વાત કાપી એટલે શું કીધું આઈ થિંક તેને શું કીધું મેન સેન્સ્ડ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર સેન્સ્ડ એટલે એને ખબર પડી ગઈ હતી બરાબર છે કે બીજા લોકોની હામાં હા મેળવવાની વૃત્તિ અંગે વોલ્ટ અણગમો દર્શાવે છે એ જાણે કે પારખી ગયો હતો એટલે એને જાહેરમાં કીધું બરાબર છે ડિસેન્ટ એટલે લખી લ્યો ઓપોઝિશન મતભેદ વિરોધ આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર્ડ એટલે એણે પછી વાત ફેરવી નાખી મને લાગે છે કે તું સંપૂર્ણ ખોટો છો એણે તો વોલ્ટને એમ કીધું કે તું ખોટો છો ના પસંદ છે જ નહીં આ તો સારી છે બરાબર તેના કૃત્રિમ પ્રતિભાવને પારખી જાય કારણ કે વોલ્ટ તો માણસ જ એવો હતો ને જસ્ટ ગ્રીન્ડ દાંત કાઢ્યા યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ અને વોલ્ટે કહ્યું તું તારા પ્રોજેક્ટર સાથે પાસે રહે પ્રોજેક્ટર સંભાળ તારા અભિપ્રાય કોમેન્ટ્સ આમાં નથી કરવી વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ વોલ્ટ પોતાને દરેક બાબતમાં સંમેલિત કરતા ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ એક વખત હાઉ ટુ રાઇડ બાઇસિકલ ઉપર એક સ્ટોરી રજૂ થતી હતી બરાબર એટલે વાર્તાનો કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર એક દર્શક આવે છે અને લાકડી હતા હાથમાં છે એના માટે પોઇન્ટર સાયકલને કેવી રીતે ચલાવી આ અંગે વાત કરી રહેલા એ વાર્તાકાર જે સ્ટોરીમેન છે એ વાર્તાની શરૂઆત કરતાં શું બોલે છે તો શરૂઆત કરતાં શું બોલે છે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ શબ્દ બોલે છે એ બિગેન એણે શરૂ કર્યું કે તમે તમારી સાયકલ પર સવાર થાવ ત્યારે એમાં એ શબ્દ છે યોર સ્ક્રીન ઉપર જો વોલ્ટે તેમને અટકાવવાનું કહ્યું વોલ્ટ સ્ટોપ ડ હિમ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ જો દીકરા વોલ્ટે કહ્યું તમારી સાયકલ એ શબ્દ કાઢ નાખ એના બદલે તું એક સાયકલ કોઈ પણ સાયકલ એમ બોલવાનું યાદ રાખ બરાબર રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન યાદ રાખજો દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે પોતાની સાયકલ હોય બધા પાસે પોતાની સાયકલ તો ક્યાંથી હોય ઓકે